નમસ્તે બાળ મિત્રો, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આપણે લિટલ સ્ટેપ 1 2 3ની આપણે એક્ટિવિટી 1 પહેલાં ભણ્યા હતા, જેમાં પોએમ હતી હોપ અ લિટલ. અત્યારે આજના આ લેક્ચરમાં તમારે લિટલ સ્ટેપ 1 2 3ની એક્ટિવિટી 2 ભણવાની છે, જેમાં સ્ટોરી આપેલી છે લીલી બિલી એન્ડ ગુલુ. એ સ્ટોરીમાં તમારે થોડુંક હું તમને સ્ટોરી સમજાવું, એ પહેલાં થોડુંક ગુજરાતીમાં એ કઈ રીતની આખી સ્ટોરી છે તે સમજાવી દઉં છું. તો એમાં લીલી છે, લીલી એટલે ઘેટાનું બચ્ચું છે. આ બધા નાના નાના પ્રાણીઓની સ્કૂલ છે. એમાં લીલી છે એ ઘેટાનું બચ્ચું છે, બિલી છે એ બિલાડી છે, અને ગુલુ છે તે એક નાનું ગલુડિયું છે. આમાં લીલી છે એ સ્કૂલમાં નવી પ્રવેશેલી છે, એટલે કે નવી વિદ્યાર્થીની છે. બિલી તેનું સ્વાગત કરે છે, પછી એને ગુલુ સાથે એનો પરિચય કરાવે છે. ત્યારે લીલી પૂછે છે કે આપણા મેડમ કોણ છે? તમે પણ જ્યારે નવા સ્ટુડન્ટ તરીકે કોઈ સ્કૂલમાં જતા હશો તો તમને પણ પરિચય પ્રશ્ન થાય કે ભાઈ આપણા મેડમ કોણ હશે, આપણા મેડમનું નામ શું હશે. તમે તો હવે 5મા ધોરણમાં આવ્યા એટલે તમે તો ઓળખો જ છો બધા મેડમોને, પણ જ્યારે તમે 4થામાં નવા નવા આવ્યા હતા ત્યારે તમને પણ પ્રશ્ન થતો કે આપણા ઇંગ્લિશના મેડમ કોણ હશે, હિન્દીના મેડમ કોણ હશે. એવી જ રીતે લીલીને પણ પ્રશ્ન થાય છે કે આપણા મેડમ કોણ છે. તો એના મેડમનું નામ મિસ ગૌરી છે. પછી લીલી પોતાના ફ્રેન્ડ્સને એ પ્રશ્ન પૂછે છે કે ગયા વર્ષે આપણા મેડમ કોણ હતા? તો કે ગયા વર્ષે આપણા ટીચર, એટલે કે આપણા ટીચર છે એ શ્રીમાન હાથીભાઈ હતા. પછી એના મેડમ ક્લાસમાં પ્રવેશે છે અને બાળકો તેને બધાને ગુડ મોર્નિંગ કહીને એનું સ્વાગત ક્લાસમાં સ્વાગત કરે છે. ત્યારે મેડમ છે એ નવા આવેલા સ્ટુડન્ટને બધા વિદ્યાર્થીઓ સામે ઇન્ટ્રોડ્યુસ કરાવે છે. ઇન્ટ્રોડ્યુસ એટલે કે એનો પરિચય આપવાનું કહે છે. ત્યારે લીલી પોતાનો પરિચય આપતા કહે છે કે પોતે ગયા વર્ષે કઈ સ્કૂલમાં ભણતી હતી, અત્યારે પોતે અહીંયા કોની સાથે રહે છે, એના મમ્મી પપ્પા ક્યાં રહે છે, એ બધો પરિચય પોતે અહીંયા સરસ રીતે આપે છે. તો ચલો હવે આપણે આ ઇંગ્લિશમાં આ સ્ટોરીની શરૂઆત કરીએ. તમને એક્ટિવિટી 2 સ્ટોરી લીલી બિલી એન્ડ ગુલુ આપેલી છે. શરૂઆત થાય છે લીલી લેમ્પ એન્ટર ધ ક્લાસ. કે છે કે લીલી લેમ્સ, લીલી નામ છે, લેમ્સ એટલે ઘેટાનું બચ્ચું, એન્ટર એટલે કે પ્રવેશ કરવો, ધ ક્લાસ એટલે કે ક્લાસમાં પ્રવેશે છે. તો આખા વાક્યનું ગુજરાતી આપણે આ રીતે કરી શકીએ કે લીલી લેમ્સ એટલે કે ઘેટાનું બચ્ચું એન્ટર્સ ધ ક્લાસ, ક્લાસમાં પ્રવેશ કરે છે. બરાબર બાળકો, ફરીથી બોલું છું, લીલી લેમ્સ એન્ટર્સ ધ ક્લાસ, લીલી ઘેટાનું બચ્ચું ક્લાસમાં પ્રવેશે છે. સી ઇઝ અ ન્યૂ પ્યુપિલ. શી એટલે તેણી, તેણી એટલે કે ઘેટાનું બચ્ચું લીલી. શી ઇઝ અ ન્યૂ પ્યુપિલ, પ્યુપિલ એટલે વિદ્યાર્થીની, ન્યૂ એટલે કે નવું, તેણી નવી વિદ્યાર્થીની છે. આખું ગુજરાતી લીટીનું અહીંયા કરું છું, તેણી નવી વિદ્યાર્થીની. બિલી વેલકમ્સ હર એટલે કે તેણીનું, એટલે કે લીલીનું, તેણીનું બિલી સ્વાગત કરે છે. અહીંયા ગુજરાતી લખીએ, બિલી તેણીનું સ્વાગત કરે છે. આગળ લીલી સેઝ, આ બે મીંડાને આપણે કહ્યું કહેવાય, ગુજરાતીમાં આપણે કહ્યું બોલીએ છીએ. તો લીલી સેઝ હેલો આઈ એમ લીલી. જ્યારે લીલી ક્લાસમાં પ્રવેશે છે ત્યારે પોતાના વિશે કહે છે અને બધા સાથે વાત કરતા, બીજા સ્ટુડન્ટો સાથે વાત કરતા કહે છે, લીલીએ કહ્યું હેલો. હેલો એટલે કે નમસ્તે. આઈ એમ લીલી, હું લીલી છું, જે અહીંયા હું તમને ગુજરાતીમાં લખી દઉં છું. લીલીએ કહ્યું નમસ્તે, હું લીલી છું. રાઈટ બાળકો, આટલું સમજાઈ ગયું? સરસ. તો હવે આગળ આપણે જોઈએ, બિલી સેઝ હેલો
આઈ એમ બિલી. બિલી પણ પોતાને એને સામે જવાબ આપે છે અને બિલીએ કહ્યું, નમસ્તે, હું બિલી છું. એ જ વસ્તુનું અહીંયા ગુજરાતી કરી દઉં. બિલીએ કહ્યું, નમસ્તે, હું બિલી છું. ઓકે, આગળ બિલી કહે છે, બિલી સેઝ કમ એન્ડ સીટ હિયર. લીલી હજી ઊભી છે, એને બેસવા માટે ક્યાં બેસવું એ હજી ફિક્સ કરી નથી શકતી, ત્યારે બિલી એને પોતાની પાસે બોલાવીને કહે છે કે કમ, કમ એટલે આવવું, એન્ડ એટલે કે અને, સીટ હિયર, હિયર એટલે કે અહીંયા, અહીંયા આવીને બેસ. બરાબર, બિલીએ કહ્યું, અહીંયા આવીને બેસ. ઓકે, ચલો આગળ. લીલી સેઝ, લીલી એની બાજુમાં બેસી અને કહે છે થેન્ક યુ. થેન્ક યુ એટલે કે તારો આભાર. બિલીએ કહ્યું, લીલીએ કહ્યું તારો આભાર. બિલી સેઝ ધીસ ઇઝ ગુલુ. બિલીની બાજુમાં એક નાનું ગલુડિયું બેઠું છે. લીલી તેને ઓળખતી નથી, એટલા માટે બિલી કહે છે ધીસ ઇઝ અ ગુલુ, આ ગુલુ છે. એને એનું નામ કહીને, એનું નામ આપીને એનો પરિચય કરાવે છે. બિલીએ કહ્યું, આ ગુલુ છે. લીલી સેસ, લીલીએ કહ્યું, હેલો ગુલુ, નાઇસ ટુ મીટ યુ. હેલો, હેલો એટલે કે નમસ્તે, ગુલુ એટલે ગુલુ, નાઇસ, નાઇસ એટલે કે મીટ યુ, મીટ એટલે કે મળીને આનંદ થયો, તને મળીને આનંદ થયો, નાઇસ ટુ મીટ યુ, તને મળીને આનંદ થયો. આખું ગુજરાતી અહીંયા લખું છું. લીલીએ કહ્યું, નમસ્તે ગુલુ, તને મળીને આનંદ થયો. આગળ ગુલુ સેસ, ગુલુ પોતે પણ લીલી સાથે વાત કરે છે અને કહે છે, ગુલુ સેસ નાઇસ ટુ મીટ યુ લીલી. એ જ વસ્તુ જે લીલી બોલે છે, એ જ વસ્તુ કહે છે કે તન, લીલી તને મળીને આનંદ થયો. ફરી વખત, ગુલુ સેસ નાઇસ ટુ મીટ યુ લીલી. લીલી ત્યારે ગુજરાતીમાં ગુલુ કહે છે, લીલી તને મળીને આનંદ થયો. હવે આ લીટીનું ગુજરાતી લખતી નથી, કારણ કે જે લીલી બોલે છે એ જ ગુલુ બોલે છે. આગળ લીલી સેસ, હુ ઇઝ અવર ટીચર. હુ એટલે કોણ, અવર એટલે આપણા, અને ટીચર એટલે કે શિક્ષક. તો લીલીએ પ્રશ્ન કર્યો કે આપણા શિક્ષક કોણ છે. લીલીએ કહ્યું, આપણા શિક્ષક કોણ છે. લીલી સેઝ, આપણે આગળનું સેન્ટેન્સ જોયું કે લીલી સેઝ હુ ઇઝ અવર ટીચર, કે લીલીએ કહ્યું કે આપણા શિક્ષક કોણ હતા. હવે બિલી આન્સર આપે છે, બિલી સેઝ મિસ ગૌરી ઇઝ અવર ટીચર. એમના શિક્ષિકાનું નામ શું છે, મિસ ગૌરી. મિસ એટલે કુમારી, ગૌરી મેડમનું નામ છે, એના શિક્ષકનું નામ છે, એના ટીચરનું નામ છે. ઇઝ એટલે છે, અવર એટલે આપણા, અને ટીચર એટલે કે શિક્ષક. આ આખા વાક્યનું ગુજરાતી હું અહીં લખું છું. બિલીએ કહ્યું, કુમારી ગૌરી આપણા શિક્ષિકા છે. ઓકે બાળકો, સમજાય છે ને? ચલો હવે આગળ આપણે જોઈએ. અધર સ્ટુડન્ટ, અધર સ્ટુડન્ટ એટલે કે બિલી, લીલી
અને ગુલ્લુ ત્રણમાંથી કોઈ પણ જવાબ નથી દેતું. કોઈક ચોથો જ સ્ટુડન્ટ આન્સર આપે છે. અધર સ્ટુડન્ટ એટલે કે બીજો વિદ્યાર્થી જવાબ આપે છે, ઇટ્સ ટાઈમ, ઇટ્સ ટાઈમ એટલે કે કોઈ પણ સમયે, સી વીલ બી હર એની મિનિટ, કોઈ પણ ક્ષણે. હવે કહે છે કે આપણા મેડમ છે એ કોઈ પણ મિનિટે આવી શકે એમ છે, તો ઇટ્સ ટાઈમ એટલે કે કોઈ પણ સમય. શું અધર સ્ટુડન્ટ એટલે કે બીજો વિદ્યાર્થી અથવા બીજા વિદ્યાર્થી એમ પણ કહી શકો, બરાબર. બીજા વિદ્યાર્થીએ કહ્યું કોઈ પણ ટાઈમ એટલે કે સમય, શી વિલ બી હર એની મિનિટ, તેણી કોઈ પણ ક્ષણે આવી પહોંચશે. આગળ લીલી સેઝ, હુ વોઝ યોર ટીચર લાસ્ટ યર. લીલી પાછા પોતાના વિદ્યાર્થી મિત્રોને પૂછે છે કે હુ એટલે કોણ. વોઝ છે એ ઇઝનું ભૂતકાળ છે, ઇઝ છે એ ચાલુ વર્તમાનકાળ માટે વપરાય છે, જ્યારે વોઝ છે એ ભૂતકાળ માટે વપરાય છે. તો વોઝ યોર એટલે તમારા, ટીચર એટલે કે શિક્ષક, લાસ્ટ એટલે ગયા અને યર્સ એટલે કે વર્ષે. તો આખા વાક્યનું ગુજરાતી આપણે કરી શકીએ કે ગયા વર્ષે તમારા શિક્ષિકા કોણ હતા. જો આખા વાક્યનું ગુજરાતી અહીંયા લખું છું, લીલીએ કહ્યું ગયા વર્ષે તમારા શિક્ષક કોણ હતા. એના આન્સરમાં અધર સ્ટુડન્ટ, બીજો વિદ્યાર્થી આન્સર આપે છે કે મિસ્ટર એલિફન્ટ વોઝ અવર ટીચર. મિસ્ટર એલિફન્ટ એટલે કે શ્રીમાન હાથીભાઈ અમારા, અવર એટલે કે અમારા, ટીચર એટલે કે શિક્ષક, વોઝ એટલે કે હતા. આખું ફરીથી આજ ગુજરાતી લખું છું. બીજા વિદ્યાર્થીએ કહ્યું ગયા વર્ષે શ્રીમાન હાથી અમારા શિક્ષક હતા. નેક્સ્ટ, ટીચર સેઝ, હવે ટીચર આવી ગયા છે અને દરવાજા પાસે ઊભા છે અને બધા વિદ્યાર્થીઓને એકસાથે કહે છે, ટીચર સેઝ હેલો ચિલ્ડ્રન. ચિલ્ડ્રન છે એ ચાઇલ્ડનું બહુવચન છે. એક બાળક હોય તો એને ચિલ્ડ્રન કહેવાય, પણ એકથી વધારે બાળકો હોય તો એને ચિલ્ડ્રન કહેવાય. એટલે શિક્ષક આવીને કહે છે નમસ્તે બાળકો, બરાબર. આ જ વસ્તુ અહીંયા ગુજરાતીમાં લખું છું, ટીચરે કહ્યું એટલે કે શિક્ષકે કહ્યું, હેલો એટલે કે નમસ્તે, ચિલ્ડ્રન એટલે કે બાળકો. શિક્ષક કહે છે નમસ્તે બાળકો, ત્યારે એના આન્સરમાં બાળકો, તો ટીચરના આન્સરમાં સ્ટુડન્ટ શું કહે છે, ગુડ મોર્નિંગ ટીચર, બરાબર. કારણ કે સવારની સ્કૂલ હતી એટલે બધા વિદ્યાર્થીઓ શું, બધા ટીચરને ગુડ મોર્નિંગ કીધું. તમે બપોરે આવો છો તો તમે શું કહો છો, ગુડ આફ્ટરનૂન, બરાબર. ગુડ આફ્ટરનૂન એટલે કે શુભ બપોર. અને જ્યારે એ લોકો સવાર આવે છે એટલે ગુડ મોર્નિંગ કહે છે, એટલે કે એનો મિનિંગ શુભ પ્રભાત થશે, બરાબર. એટલે શું કહે છે, વિદ્યાર્થીઓએ કહ્યું શુભ પ્રભાત ટીચર એટલે કે શિક્ષક, જેને આપણે શું કહીએ છીએ, મેડમ. ઓકે, ત્યાર પછી આગળ, ટીચર સેઝ હો વી હેવ. વી એટલે અમે, હેવ એટલે પાસે, ન્યૂ એટલે નવું, ફ્રેન્ડ એટલે મિત્ર, ઇન એટલે આપણા, અથવા માં અવર એટલે કે આપણા, અને ક્લાસ એટલે કે વર્ગખંડમાં. અરે આપણા વર્ગમાં આપણી નવી મિત્ર છે, બરાબર. લીલી કમ હિયર, કમ એટલે કે આવું, અને હિયર એટલે કે અહીંયા, એન્ડ એટલે કે અને, ઇન્ટ્રોડ્યુસ એટલે કે
પરિચય અને યોર સેલ્ફ એટલે કે પોતાનો, બરાબર, તમારો એટલે લીલીને કહે છે એટલે યોર સેલ્ફ એટલે તું તારો પરિચય આપે એમ કહે છે. તો આખા વાક્યનું ગુજરાતી કરતા શિક્ષક કહે છે, અરે આપણા વર્ગમાં આપણી નવી મિત્ર છે. ઓકે સ્ટુડન્ટો, ચલો હવે આગળ શું કીધું, લીલી કમ હિયર, લીલી અહીંયા આવ, ટીચર કહે છે લીલી અહીંયા આવ અને ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ અને તારો પરિચય આપ. તારો પરિચય આપ. હા બાળકો, તો શું છેલ્લે આપણે જોયું કે બધા સ્ટુડન્ટો લીલીનું સ્વાગત કરે છે અને મેડમ પણ એને પોતાનો પરિચય આપવાનું કહે છે. ત્યારે લીલી પોતાનો પરિચય આપતા કહે છે, લીલી સેઝ હેલો આઈ એમ લીલી, નમસ્તે હું લીલી છું, જે અહીંયા હું ગુજરાતીમાં લખું છું. લીલીએ કહ્યું નમસ્તે હું લીલી છું. ત્યાર પછી શું કહે છે, આઈ સ્ટડીડ ઇન જોલી સ્કૂલ લાસ્ટ યર. આઈ એટલે કે હું, સ્ટડીનું ભૂતકાળ અહીંયા સ્ટડીડ આપ્યું છે, સ્ટડી એટલે ભણી. ઇન જોલી સ્કૂલ, એની સ્કૂલનું નામ શું હતું, જોલી સ્કૂલમાં લાસ્ટ યર એટલે કે ગયા વર્ષે હું જોલી સ્કૂલમાં ભણી હતી. ઓકે, તો અહીંયા લખું છું, હું ગયા વર્ષે જોલી સ્કૂલમાં ભણી હતી. ઓકે, આગળ નાવ, નાવ એટલે કે હવે. આઈ એમ હિયર, હિયર એટલે કે અહીંયા, આગળ પણ શબ્દ આવી જ ગયો છે, બરાબર. આઈ એટલે કે હું, એમ એટલે કે છું અને હિયર એટલે કે અહીંયા. હવે હું અહીંયા છું, હવે હું અહીંયા છું. અહીંયા એટલે કે અત્યારે જે પોતે સ્કૂલમાં જે ક્લાસમાં છે તેની વાત કરે છે. આઈ લીવ, લીવ એટલે રહેવું, હિયર એટલે અહીંયા, વિથ એટલે વડે અથવા સાથે, માય એટલે કે મારા અને ગ્રેન્ડ મધર એટલે કે દાદીમાં. હું મારા દાદીમાં સાથે અહીંયા રહું છું, બરાબર. જો આખું વાક્ય, હું અહીંયા મારા દાદી સાથે રહું છું. આગળ માય પેરેન્ટ્સ, પેરેન્ટ્સ એટલે કે માતા પિતા, માય એટલે કે મારા, મારા માતા પિતા આર, પેરેન્ટ્સ બે વ્યક્તિ હોય, માતા અને પિતા એટલે કે બહુવચન થયું, એટલે ઇઝની બદલે અહીંયા શું આવે, આર. ઇન હિલીલેન્ડ, તે હિલીલેન્ડ છે, એક શહેરનું નામ છે એટલે તે હિલીલેન્ડમાં છે. ઇટ ઇઝ સ્મોલ ટાઉન, તે મોટું શહેર નથી, તે નાનું શહેર છે એટલે કે છે કે મારા માતા પિતા હિલી લેન્ડમાં છે અને તે નાનું શહેર છે. ટાઉન એટલે કે શહેર. આખું લખું છું અહીંયા, મારા માતા પિતા હિલી લેન્ડમાં છે, તે નાનું શહેર છે. લાસ્ટમાં બધા વિદ્યાર્થીઓ એક સાથે કહે છે હેલો લીલી, બધા લીલીને નમસ્તે કરે છે અને વેલકમ ટુ અવર ક્લાસ અને કહે છે અમારા ક્લાસમાં તારું સ્વાગત છે. ફરીથી અહીંયા બધા વિદ્યાર્થીઓએ કહ્યું હેલો લીલી એટલે કે નમસ્તે લીલી.
અને વેલકમ ટુ અવર ક્લાસ, અમારા વર્ગમાં તારું સ્વાગત છે. અમારા વર્ગમાં તારું સ્વાગત છે. ઓકે, હેલો બાળ મિત્રો, આ એક્ટિવિટીમાં મજા આવી. કોણ કોણ હતું? લીલી, બિલી એન્ડ ગુલુ. હવે આવું જ નાટક તમે તમારા બાળ મિત્રો સાથે, તમારી સાથે જે વર્ગમાં ભણતા હોય એની સાથે જો તમે આ નાટક કરશો ને તો તમને ઇંગ્લિશ વાંચતા પણ ફાવશે અને સાથે સાથે એનું ગુજરાતી કરતા પણ ફાવશે. હવે પછીની એક્ટિવિટીમાં આના પછીનું લેક્ચર આપણે કરીશું. જય શ્રી કૃષ્ણ.